રાજ્યમાં 24 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે અંબાલાલ પટેલ દ્વારા. જોકે તેમણે આગાહી કરી છે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગામી 24 કલાક અતિ ભારે રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ આગાહી કરાઈ છે. જોકે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે. હમણાં તાજેતરના વરસાદથી ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં જનજન કાંઈ હાનિ થવામાં હતી, પરંતુ હવે આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો ઉપરાંત બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં દાહોદ ઉપરાંત છોટાઉદેપુર અને પાવાગઢ સુધી પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આગામી 24 કલાક અને તે પછી, જેમાં વડોદરા, સાવલી ઉપરાંત ખેડા, નડિયાદ અને અમદાવાદના ભાગો સુધી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ સુરત, નવસારીના ભાગોમાં ભારે વરસાદ થશે, પરંતુ જંબુસરના ભાગો અને સાપુતારાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદ જે છે એ મહારાષ્ટ્ર જે સરહદના ભાગો અને રાજસ્થાનના સરહદ ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે. ઉદયપુરના ભાગોમાં ભારે થી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરમતીના જળસ્તરમાં વધારો થશે અને સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતા રહે છે. ઉપરાંત જુલાઈ માસમાં થતા વરસાદથી સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે અને નર્મદાના સ્ટાર વિસ્તારમાં ભારે વરસાદ થતા સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થતા તેના દરવાજા ખોલવા પડે એવી સ્થિતિ પણ થઈ શકે. પરંતુ આ જે વરસાદ ભારે થશે તેના કારણે નર્મદામાં હળવું પૂર આવી શકે છે. તાપી નદીમાં પણ હળવું પૂર આવવાની શક્યતા રહે છે. ઉત્તર ભારતની કેટલીક નદીઓમાં તો પૂર આવવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદનું વહન છે એ ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ કરી શકે તેમ છે. કારણ કે ભિન્ન ભિન્ન ભાગોમાં લો પ્રેશર થાય છે, કન્વર્ઝન પણ તરત થતા છે અને તરત જ વરસાદ થઈ જાય છે. તો અંબાલાલ પટેલ દ્વારા હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે.